नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात की अंदर तीजी एक्सरसाइज जोवानी छे द सीम्पल पास्ट टेन्स। सीम्पल पास्ट टेन्स सादो भूतकाळ एटले जे क्रिया के घटना भूतकाळ में व्यतीत थई गई छे तेने आपणे सादो भूतकाळ कहीए छीए। सादा भूतकाळनी अंदर क्रियापदनुं भूतकाळनुं रूप मूकवामां आवे छे जेथी करीने भूतकाळ बनतो होय छे। टू बीना रूपनी अंदर आपणे जोईए तो सादा वर्तमान काळमां एम इज आर हतुं तो एम अने ईज होय त्यां वॉज मूकवानुं होय छे अने आर होय त्यां वेर मूकवुं पड़तुं होय छे। हेव अने हेजनी अंदर આપણે જોઈએ તો એનું ભૂતકાળ હેડ થાય છે। તો અહીંયા તમને થોડાક વાક્ય આપેલા છે એના ભૂતકાળ કરીએ તો આઈ એમ એ ફાર્મર, તો આઈ વોઝ એ ફાર્મર, પછી દેટ ઇઝ માય સ્કૂલ, તો દેટ વોઝ માય સ્કૂલ, આ રીતે આપણે ભૂતકાળ બનાવીએ। પણ ક્રિયાપદના ભૂતકાળ માટે એ હેવ હેઝ છે તો એનું હેડ કરેલું છે। ક્રિયાપદના ભૂતકાળ માટે સામાન્ય રીતેના નિયમો આપણે યાદ રાખવાના છે કે કોઈ પણ જે ક્રિયાપદ છે એની પ્રત્યે ઈડી લાગતું હોય છે, જો ક્રિયાપદના છેડે ઈ આવેલો હોય તો ડી પ્રત્યે લાગે છે, બાકી ઈડી પ્રત્યે લગાડવો પડતો હોય છે। તો આ નિયમિત ક્રિયાપદ રૂપો છે આપણે જે આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર। આગળ મેં સાદા ભૂતકાળનો વિડીયો બનાવેલો છે જેમાં તમને નિયમો કીધેલા છે, ખાસ પકડ કરજો। કંઈ સ્વર પ્લસ વાય હોય તો ઈડી પ્રત્યે લાગે, વ્યંજન પ્લસ વાય હોય તો વાયને સ્થાને આઈ લાગે અને ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે। તો અહીંયા તમે જોવો છો ક્રાય તો આર છે એ વ્યંજન છે તો વાયનું આઈ થયું, ઈડી પ્રત્યે લાગે છે, ટ્રાઇટ છે। ત્યાર પછી છે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવવાનો છે અને ઈડી પ્રત્યે લાગે, છેડે એલ હોય તો એલને બેવડાવવાનો છે અને ઈડી પ્રત્યે લાગે। તો અહીંયા સ્ટોપ સ્ટોપ ડ ડબલ પી થઈ ગયું, ડ્રોપ ડ્રોપ ડ ડબલ પી થઈ ગયું। તો આ રીતે તમે જોઈ શકો સ્વર પ્લસ વ્યંજન હોય ત્યારે બેવડાવી અને ઈડી પ્રત્યે। આ અનિયમિત રૂપો છે જે ક્રિયાપદના, આ ખાસ પાકા કરજો જેથી કરીને તમને આગળના ધોરણમાં ક્યાંય તકલીફ ન પડે। ખૂબ જ ઉપયોગી છે, તમારી ચોપડીમાં આવ્યું છે તો વેકેશન છે હજી થોડો સમય, ત્યાં સુધી પાકા કરજો તો જ્યાં સુધી ભણશો ત્યાં સુધી ગ્રામરમાં ક્યાંય તકલીફ પડશે નહીં, બરાબર છે? તો આ ખાસ પાકા કરવા પડશે। ત્યાર પછી આપણે આગળની ક્રિયા જોઈએ તો તમને આપેલું છે કે અમુક જે રૂપો છે એક સરખા હોય છે, કટ કટ કટ, ફૂટ ફૂટ ફૂટ, સટ સટ સટ, રેડ રેડ રેડ, આ રીતે એક સરખું હોય છે। ત્યાર પછી આપણે ખબર છે કે નકાર બનાવવો છે તો નોટ લગાડવામાં આવે છે ડીડ પછી, અને પ્રશ્ન બનાવવો છે ડીડને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવતું હોય છે, એ જોઈ શકો છો તમે। બાકી તો આપણે જે વર્તમાન કાળમાં જોયું હતું કે કરતા માટે હું, વસ્તુ માટે વોટ, બરાબર છે, અને સ્થળ છે તો વેર, સમય માટે વેન, એ રીતે બનતું હોય છે। એટલે ખાલી જગ્યા તમે જોશો તો તમારે ખાલી જગ્યા જે પૂરવાની છે તેમાં ભૂતકાળના રૂપ આપેલા છે એ તમારે મૂકવા પડે। તો પહેલું છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે, તો તમારે ગોનું શું કરી નાખવું પડે, વેન્ટ। વી ખાલી જગ્યા ટેનિસ, તો પ્લેનું પ્લેડ થઈ જશે, તો ટીચર ખાલી જગ્યા અસ એન્ડ ન્યુ લેસન, તો ટીચનું ટોટ થાય। સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોલ, તો ડ્રોપડો, બરાબર છે, ધ બોયસ, તો સાઉટ છે તો સાઉટેડ, ઇન ધ ક્લાસ ધે ઇટ છે તો એનું એડ થઈ જાય, મોહન ટ્રાય છે તો ટ્રાઇડ થઈ જાય, ટુ ફ્લાય એ કાઇટ, તો થીપ ખાલી જગ્યા વેરી ફાસ્ટ રન છે તો રેન થઈ જશે, તેજસ્વીની લુકડો, તેજસ્વીની લુકડો, ધ અરાઉન્ડ ધ ફોર હેલ્પ, પછી ધ પોલીસમેન છે સ્ટોપડા, અને ધ વુમન છે સીટનું સેટ થાય, વી ડ્રિંક તો ડ્રિંકનું ડ્રિંક થાય, હર્સ છે તો મેક છે તો મેડ થશે, વી છે તો બેગનું બેગડા થશે, એ માત્ર ને માત્ર આપણે ભૂતકાળના રૂપ મૂક્યા છે। પછી આપણે અહીંયા જવાબ આપવાના છે, વેર ડીડ સુશીલ ગો, તો પાવાગઢ છે જવાબ આપવાનો છે, તો ડીડ હતું તે કાઢી નાખીએ એટલે ગોનું શું થઈ જાય, વેન્ટ, સુશીલ વેન્ટ ટુ પાવાગઢ, ભાઈ હું ફેર ડાઉન, કોણ પડી ગયું, તો નીતિલ ફેર ડાઉન, બરાબર છે, આ રીતે બનાવવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ તો વોટ ડીડ લાલુ કટ, શું કાપે છે, તો કટનું કટ જ રહેશે, લાલુ કટ મેંગોસ, વેન ડીડ અમિત એન્ડ રેખા કમ હોમ, તો ઇન ધ આફ્ટરનૂન છે તો આપણે જવાબ આપવાનો અમિત એન્ડ રેખા કેમ હોમ ઇન ધ આફ્ટરનૂન।
પછી આપેલો છે વિચ બુક ડીડ યોગેશ ભાઈ, તો ભાઈનું ભૂતકાળ શું છે, બોટ, ગુજરાતી નોવેલ છે આપણે મૂકવાનું છે, યોગેશ બોટ પર છે ગુજરાતી નોવેલ બુક, તો વિચ બુક જે હતું શું ખરીદ્યું એ માટે હતું. વેન ડીડ ધ ફાધર રીચ ઓફિસ, તો 8 o'clock, તો ફાધર રીચ ધ ઓફિસ 8 o'clock. વેર ડીડ ધ ધેટ સેટ, તો ક્લાસની અંદર બેઠા છે, તો ધે સેટ ઇન ધ ક્લાસ. હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ, તો સેલનું સોલ્ડ થઈ જાય, તો 20 flowers છે, તો હી સોલ્ડ 20 flowers. હુ સ્વેમ ઇન ધ રિવર, તો બોયસ છે હું કાઢ નાખશું, તો બોયસ સ્વેમ ઇન ધ રિવર. વિચ સબ્જેક્ટ ડીડ ધ સ્ટુડન્ટ્સ લાઈક, દરેક કયો વિષય ગમે છે, ધ સ્ટુડન્ટ લાઈક ડ સંસ્કૃત સબ્જેક્ટ. વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્લે, શું રમે છે, હાઈડ એન્ડ સીક, તો ચિલ્ડ્રન પ્લેટ હાઈડ એન્ડ સીક. પછી હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક, તો એ લિટલ છે, તો હી ડ્રેન્ક, એ ડ્રિંક આપેલું છે, અને ડ્રેન્ક કરી નાખજો, ડ્રેન્ક એ લિટલ વોટર. પછી આપણે જેમ સાદા વર્તમાન કાળમાં બનાવ્યા હતા ડૂ ડસ, છે અહીંયા ડીડથી બનશે. તો પહેલું પહેલું છે દિશા બોટ એ ન્યૂ બેગ, તો દિશા છે એ કરતા છે, એ કાઢી નાખો તો હું થાય, અને બેગ કાઢી નાખો તો વોટથી બનશે, તો હું બોટ એ ન્યૂ બેગ. ત્યાર પછી વસ્તુ કાઢી નાખે, વોટ ડીડ દિશા બાય, તો મૂળરૂપ થઈ ગયું એનું. ત્યાર પછી છે તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેન્ડલ, તો તેજસ્વીની કાઢી નાખી તો હું મૂકી દેવાનું બાકી એમનું. અને વેર ડીડ દિશા, સોરી તેજસ્વીની ધ પ્લેસ્ડ હર ફૂટ. ત્યાર પછી તમને આપેલું છે સ્મિતાવાળું વાક્ય, તો ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, તો સ્મિતા કાઢી નાખે તો હું લાગી જાય, હું હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. અને શું ફરકાયો, તો વોટ ડીડ ધ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ એટ ધ સ્કૂલ, હવે સ્થળ કરવાનું, તો સ્કૂલ કાઢી નાખવાનું. વેર ડીડ ધ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ. ત્યાર પછી આપ્યું છે મનોજભાઈ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ, તો મનોજભાઈ કાઢીએ તો ઉથી બનશે, ડેરી છે તો ત્યાં આપણે વેરથી બનશે, અને સાંજનો સમય છે એટલે આપણે વેનથી બનાવશું. હુ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ, સ્થળ કરીએ તો વેર ડીડ ધ મનોજભાઈ વિઝિટ ઇન ધ ઇવનિંગ, વેન સમય કરીએ તો વેન ડીડ ધ મનોજભાઈ વિઝિટ ધ ડેરી. એ જ રીતે આશા છે તો હુંથી પ્રશ્ન બનશે, હું એરેન્જ ધ પાર્ટી ઓન સન્ડે, સમય કરીએ તો વેન ડીડ ધ આશા એરેન્જ પાર્ટી. ત્યાર પછી 50 છે સ્ટુડન્ટ, તો હાઉ મેની મૂકી દે તો સીધું બની જશે, બરાબર છે, અને ડીડથી બનાવવું હોય તો એ બની જાય. હાઉ મેની સ્ટુડન્ટ્સ ડીડ, તો વેન્ટ છે તો ત્યાં શું આવી જશે, ગો, બરાબર છે, ગો ટુ ધ મ્યુઝિયમ. ત્યાર પછી વેર, તો વેર ડીડ ધ 50 સ્ટુડન્ટ્સ ગો, ક્યાં ગયા હતા, મિસ્ટર દવે ટુક ધ ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ, તો હુંથી બનશે, અને સ્થળ સમય છે એ છે, તો હું ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. પછી સમય છે તો એ કાઢી નાખે ઇવનિંગ, તો વેન ડીડ ધ મિસ્ટર દવે ટેક ડિનર વિથ માય ફેમિલી. ત્યાર પછી ફરી દા છે તો હુંથી બનશે, અને હર બ્રેકફાસ્ટ છે તો વોટથી બનશે, હું ગેવ હર બ્રેકફાસ્ટ, બરાબર છે, ફાસ્ટ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, અને વોટ ડીડ ધ ફરી દા ગીવ ટુ ધ બેગર. ત્યાર પછી નવમું આપેલું છે બેગર, તો હુંથી પ્રશ્ન બનશે, અને સમ મની તો ત્યાં વોટથી બનશે, વોટ ડીડ ધ બેગર આસ્ક. ત્યાર પછી સુશીલ છે, સોરી સાહિલ છે, ફિનિશ્ડ ઇઝ ધ હોમવર્ક, તો ત્યાં હુંથી બનશે, ત્યાર પછી વોટથી બનશે, અને વેનથી બનશે, બરાબર છે. હુમાં તો કશું કરવાનું નથી, વોટ પછી ડીડ મૂકવાનું, કરતા મૂકવાનું, ક્રિયાપદમાં મૂળરૂપ અને જે વાક્ય બાકી હોય તે. એ જ રીતે વેનમાં પણ એ જ રીતે કરવાનું છે. તો મેં સાદા ભૂતકાળનો વિડીયો આગળ મૂકેલો છે, જોજો તો તમને ખ્યાલ આવશે, ઘણો બધો ખ્યાલ આવશે, અને વાક્ય રચના પણ તમને આવડશે. તો એ વિડીયો પણ ખાસ જોવા વિનંતી, આ તો તમારી એક્સરસાઇઝ માટે છે, અને તમને થોડાક રૂપો જે આપેલા છે 60મા પેજ ઉપર, આ ખાસ પાકા કરજો વિદ્યાર્થી મિત્રો, બધા કાળ માટેના છે, જેથી કરીને તમને આવડી જાય, અને દરેક કાળ માટે આ બધું ખૂબ જ જરૂરી હોય છે, તો પાકા કરતા રહેજો, જેથી કરીને તમને આવડતું રહે, ઉત્તીર્ણ માર્ક સાથે પાસ તો થઈ જ જાઓ, પણ આગળના વર્ષો માટે તમે ખૂબ જ તૈયારી જે અત્યારથી કરો છો એની માટે તમને ફાયદો થતો હોય છે. તો શીખતા રહો, શીખડાવતા રહો, બીજું કે ન આવડે ત્યાં સુધી વિડીયો જોવો, અને તમારી જાતે પ્રેક્ટિસ કરો, ગમે વિડીયો તો લાઈક આપજો.
તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.